नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गणित प्रकरण 7 आम भूमिति में आपणे केटला गत लेक्चर में दाखलाओनी गणतरी करी थी अंत विभाजन पर, तो ये दाखला आगळ बीजा केटला नवा दाखलाओनी गणतरी आपणे चालू राखी। हवे नवो दाखला में गणतरी जोईए छीए। तो ए बी ए वर्तुळनो व्यास छे, ध्यान आपजो, अलग अलग दाखलाओनी गणतरी थाय छे। ए बी ए वर्तुळनो व्यास छे, वर्तुळનું કેન્દ્ર બે માઇનસ ત્રણ યામ છે, બે માઇનસ ત્રણ અને એક ચાર, एक चार छे, तो बिंदु एना याम शोधो, बराबर, ध्यान आपजो। तो बिंदु एना याम शोधवाना छे। हवे आगळ रेखागण ए बी वर्तुळनो व्यास छे, एटले हूँ एक वर्तुळनी आकृति दोरू छूँ तमने समजावा माटे, ध्यान आपजो खास। वर्तुळ मानो कि आ केन्द्र आपणे नाम आपी पी अने आ व्यास छे जेनुं नाम छे ए बी, बराबर। एक मिनट, सॉरी एक भूल थई छे। बी बिंदु छे आर्य, एक चार, ए आ बी बिंदु ना एम छे। वर्तुळનું કેન્દ્ર બે માઇનસ ત્રણ છે અને છે, અને હા બસ, એટલે આમાં વર્તુળનું કેન્દ્રના યામ આપેલા છે અને આ બીના યામ છે, આપણે એના યામ શોધવાના છે, એટલે બીના યામ લખું છું અહીંયા, જો આકૃતિ પર જલ્દી ખેલાવશે, એક ચાર, વર્તુળનું કેન્દ્ર જે છે આર્ય જેના યામ છે બે માઇનસ ત્રણ, એ આપણે પીના યામ તરીકે આપીશું, બે માઇનસ ત્રણ, અને એના યામ આપણે શોધવાના છે, એટલે એના યામ આપણે શોધવા માટે એને એક્સ વાય લખીશું, ઓકે। હવે તમે બધા જાણો છો કે કોઈ પણ વર્તુળનો વ્યાસ છે તો કેન્દ્ર એના મધ્યબિંદુમાં હોય, વર્તુળનું કેન્દ્ર છે એ વ્યાસનું મધ્યબિંદુ કહેવાય, તો હું લખું છું વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્યબિંદુ છે, વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના વ્યાસનું મધ્યબિંદુ છે, એટલે આમાં પણ કઈ આવશે, અંતવિભાજન નહીં આવે, મધ્યબિંદુના યામની ગણતરી થશે, એટલે આપણે લખીશું રેખાખંડ એ બીના મધ્યબિંદુ પીના યામ, બરાબર, પી એક ચાર, સોરી એક ચાર નથી, બે ત્રણ, બે માઇનસ ત્રણ બરાબર પેલા એક્સના એના બીના યામ, એનો સરવાળો, એના બીના યામનો સરવાળો ભાગે બે, તો એક્સ વત્તા એક ભાગ્યા બે અને વાય વત્તા ચાર ભાગ્યા બે, બરાબર, આ રીતે એનું સૂત્રની ગોઠવણી થાય। તો જુઓ પી બે ત્રણ, હવે આ જોઈ લો, આમાં કોઈ સરવાળો બાદ બાકી તો થતી નથી, મતલબ ભાગાકાર નહીં, એટલે આપણે પહેલાં સાથે પહેલું સરખાવ્યું છે, તો બે બરાબર એક્સ પ્લસ વન અપોન ટુ, અને બીજું માઇનસ ત્રણ બરાબર વાય પ્લસ ચાર ભાગ્યા બે, પહેલાં યામ સાથે પહેલો યામ સરખાવો કારણ કે એ સમાન છે, બીજા યામ સાથે બીજો યામ સરખાવો કારણ કે એ સમાન છે, તો બે દુ ચાર, ચાર બરાબર એક્સ પ્લસ એક, તેથી એક્સ બરાબર ચાર માઇનસ એક, અને એક્સનું કેટલો યામ આવશે ત્રણ, બરાબર, અને આ રીએ ત્રણ દુ માઇનસ છ
वाय प्लस चार तो वाय बराबर माइनस छ माइनस चार तो वायना याम आवशी माइनस दस। तो बोलो ए बिंदु ने याम कया हम छेले लखीशु बिंदु ए ना याम बराबर ए त्रण अने माइनस दस आ जवाब। तो आ रीते वर्तुना व्यास नी अंदर होय कोई गणतरी व्यास पर हो वर्तुना व्यास पर कोई गणतरी होय तो एनी अंदर एना मध्यबिंदु ने यामनी गणतरी पर जवू पड़शे बराबर अने मध्यबिंदु ने यामनी गणतरी थी तमने एनो जवाब मळशे। तो आ नोट मो उतार दो चलो हवे एक बीजा दाखला नी गणतरी जोईए ध्यान आपजो। बीजा दाखला की गणतरी में कहीं अलग है थोड़ो ये अंतविभाजन पर गणतरी है। जो ए अने बी अनुक्रमे माइनस बे अने बे माइनस चार होय जेथी एपी बराबर त्रण सतमांश ए बी थाय अने बिंदु पी रेखाखंड ए बी पर आवेल होय तो ते बिंदु पी ना याम शोधो पी ना याम शोधो। चलो ए ना याम छे माइनस बे અને બીના એમ છે બે માઇનસ ચાર બરાબર છે એપી બરાબર ત્રણ સતમાંશ એ બી હવે એક રેખાખંડ દોરી છે રેખાખંડ પરથી તમને ખ્યાલ આવશે જો ગણતરી ચલો આ એના યામ આ એ ને બી રેખાખંડ છે એના યામ છે માઇનસ બે અને બીના યામ છે બે માઇનસ ચાર બીજું આ એક પ્રમાણ આપેલું છે એપી જેમ ત્રણ સતમાંશ એ બી એટલે આની થોડી ગણતરી કરી અને પી બિંદુ કેટલા છે તમારે નક્કી કરવું પડશે બરાબર એટલે પી બિંદુનું પ્રમાણ કાઢવું પડશે આમાં તો જો અહીંયા થોડીક નાની ગણતરી કરું છું એપી બરાબર ત્રણ સતમાંશ એ બી બરાબર હવે આને ક્રોસ કરો તો એપી અપોન એ બી બરાબર ત્રણ સતમાંશ એ બી આ બાદ લાવી દીધા તો એનો મતલબ એપી જેમ એ બી કેટલા થાય એપી જેમ એ બી બરાબર ત્રણ જેમ સાત એટલે માનો કે પી બિંદુ અહીંયા છે એ આટલે પી બિંદુ છે તો એપીનું પ્રમાણ કેટલું એથી પીનું પ્રમાણ છે ત્રણ અને એથી બીનું પ્રમાણ છે સાત આખું સાત છે એથી પીનું પ્રમાણ છે ત્રણ અને એથી બીનું પ્રમાણ છે સાત મતલબ એનું માપ એટલે ત્રણ જેમ સાત પણ આપણે એ બીના ડિસ્ટન્સની કોઈ જરૂર નથી આપણે પીબીનું પ્રમાણ જોઈએ છીએ અને પીબીનું પ્રમાણ શોધવા માટે શું કરીશું તો તમને બધાને ખ્યાલ છે કે આ સાત છે તો આ સાતમાંથી આ ત્રણ બાદ કરીએ તો આ કેટલું પ્રમાણ આવશે ચાર આવશે તો આપણે કહીએ કે ભાઈ ચલો પીબી બરાબર સાત માઇનસ મતલબ એ બી માઇનસ એપી મતલબ સાત માઇનસ ત્રણ એટલે કેટલા આવશે ચાર એટલે આ પીબી ચાર આવી ગયું। બીજી વાત તો હવે પ્રમાણ કયું આવશે એપી જેમ પીબી બરાબર ત્રણ જેમ ચાર હવે આ પ્રમાણ લેવાનું સાત તો આખું માપ છે ખ્યાલ આવી ગયો ને ત્રણ આ બધી સાતમાંથી બાદ કરી આ બધું ચાર આવે એટલે પીબી પ્રમાણ હવે તમે જાણો છો કે એમ જેમ એન બરાબર ત્રણ જેમ ચાર આ એમનું મૂલ્ય ને આ એનનું મૂલ્ય ઓકે હવે જુઓ તો હવે અંતવિભાજનથી પીના એમ સુધી કરે બસ આ જ મહત્વનું હતું જે હતું તમારે ફક્ત ખાલી એક આ ગણતરી પરથી
बस आज एनु प्रमाण माप ज काढवानु हतुं, बाकी तो अंतर्विभाजन अहीं आम। तो रेखाखंड ए बी नु 3:4 मो अंतर्विभाजन करता बिंदु पी नायाम पी एक्स वाय बराबर एम एक्स टू एन एक्स वन अपॉन एम प्लस एन एम वाय टू एन वाय वन अपॉन एम प्लस एन बराबर। चलो हमें गणतरी करिए। चलो एम एटले के ला, तो एम एटले 3, एक्स टू एटले के ला, तो एक्स टू एटले 2, आ एक्स टू। हवे तमने जनरली ख्याल आई जाए ने कि आ बाजू पर आ बाजू जो एमनु मूल्य छे अहींया गुणवानु अने आ बाजू एननु जो मूल्य छे अहींया गुणवानु, तो एम एक्स टू एटले 2 प्लस एन 4 अने एक्स वन एटले -2 नीचे 3+4। ओके बीजो एम वाय टू, वाय टू एटले -4 प्लस एन એટલે 4 અને વાય વન એટલે -2 નીચે 3+4 બરાબર। હવે શું આવશે, તો 3 × 2 = 6, 4 × 2 - 8 ભાગ્યા 7 અને આ બાજુ આવશે 4 × 3 - 12 અને 4 × 2 - 8 ભાગ્યા 7 4 × 3 = 12 - 12 ને 4 × 2 - 8 આ બાજુ ગણતરી કરું છું। તો 6 માંથી 8 જાય તો -2 નીચે 7 અને 12 × 8 - 20 નીચે 7 તો આ કોના આયામ આવ્યા, હવે આ પી ના આયામ આવ્યા એટલે લખું છું પી -2 = 7 - 20 બસ આ રીતે પીના એમ શોધી શકાય બરાબર। તો લખી દો ચલો હવે કે બીજો દાખલો જોઈએ આગળ। હવે ચલો બીજો દાખલો જોઈએ આગળ, હવે ધ્યાન આપજો। બિંદુ -1 = 6 -1 = 6 એ બિંદુઓ -3, 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે। બિંદુ -1 = 6 એ 3 - 10 અરે -3 - 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરનું વિભાજન કરશે, ધ્યાન આપજો ખાસ।
ओके जुओ हवे आमा पण एक रेखाखंड रची एटले तमने ख्याल आई जशे आ ए बिंदुना यम आ बी बिंदुना यम ए बिंदुना यम छे माइनस त्रण दस बी बिंदुना यम छे छ माइनस आठ हवे आ जे बिंदु छे एनु विभाजन करे छे मतलब ये बिंदु ने आपणे नाम आपी दीए पी ए वच्चे नथी माइनस एक छ राइट माइनस त्रण दस छ माइनस आठ अने माइनस एक छ आ बिंदु छे आ रेखाखंड ए बीना बे बिंदुओं गुणोत्तर में विभाजन करे छे एटले आ गणतरी में आप शू करवानुं तो आ गणतरी अंदर आपणे एम अने एन शोधवाना कारण के आपणी पासे बधा याम छे पण केटला गुणोत्तर में अंतर विभाजन करे ए अंतर विभाजन नुं मूल्य आपणी पासे नथी एटले एम जेम एन शोधवानुं तो बस गणतरी में तो ये छे रेखाखंड ए बी नुं एम जेम एन मो विभाजन करता बिंदु पी नायाम पी माइनस एक छ अथवा तो ये सूत्र रीते लखूँ तो एम एक्स वाय बराबर एम एक्स टू प्लस एन एक्स वन अपॉन एम प्लस एन एम वाई टू प्लस एन वाई वन अपॉन एम प्लस एन ध्यान आपजो खास तो शू करवानु पी आ एक्स वाले पी ना एम छे तो माइनस एक अने छ मूको बराबर अपनी पास एमनु मूल्य ने एनु मूल्य नहीं तो एम ने एम राखीश एम एक्स टू एटले केटला तो एक्स टू एटले छ ख्याल आई गया एम एक्स टू प्लस एनु मूल्य पण खाली राखो ए नहीं अपनी पास एन एक्स वन एटले माइनस त्रण नीचे एम प्लस एन आम एम अने एन खाली राखवाना कारण एनु मूल्य आपणे शोधवानुं छे तो एम वाय टू वाय टू एटले माइनस आठ एन वाय वन एटले दस नीचे एम प्लस एन ओके तो पी माइनस एक छ बराबर छ एम प्लस त्रण एन अपॉन एम प्लस एन अने आ बाजू माइनस माइनस आठ एम प्लस दस एन अपॉन एम प्लस एन तो सरखामणीमां शुं थशे પહેલા સાથે પહેલું બીજા સાથે બીજું એટલે એક્સ એમ સાથે એક્સ એમ તો માઇનસ વન બરાબર સિક્સ એમ પ્લસ થ્રી એન અપોન એમ પ્લસ એન અને બીજું છ બરાબર માઇનસ આઠ એમ પ્લસ દસ એન અપોન એમ પ્લસ એન હવે એમ અને એનના યામ શોધવાના છે તો આ બંનેમાંથી કોઈ એક ગણતરી કરશો તો તમને એમના ને એનના યામ તો મળી જશે બે ગણતરી કરવાની આમાં કોઈ જરૂર નથી એટલે એમ સમજી લેજો કે એમ જેમ એન શોધવું હોય ને કોઈ દાખલાની અંદર તો બે ગણતરી કરવાની જરૂર નથી આમાં જુઓ હવે આ ગણતરી કરવાથી અને આ ગણતરી બંને ગણતરીની અંદર તમને સરખું જ મૂલ્ય મળશે હવે જો એને આની અંદર ગણતરી કરીએ ચલો એમ પ્લસ એન છે એક માઇનસ એક સાથે ગુણાકારમાં લઈ જઈશું એટલે માઇનસ એક સાથે ગુણાકારમાં લઈ જઈશું એટલે માઇનસ એમ માઇનસ એન બરાબર સિક્સ એમ પ્લસ થ્રી એન થશે બંને માઇનસ મૂલ્યો થઈ જશે હવે આ છ ને પેલ બાદ લઈ જુઓ બરાબર તો માઇનસ એમ માઇનસ સિક્સ એમ બરાબર થ્રી એન પ્લસ એન આ બાજુના છ એમ પેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયા પેલી બાજુના એમ આ બાજુ આવે એટલે એ માઇનસ આ બાજુનું એનનું મૂલ્ય છે એ માઇનસ છે તો આ બાજુ પ્લસ થઈ ગયું તો છ એમ એક એટલે ટોટલ સાત એમ માઇનસ સાત એમ બરાબર કંઈક ભૂલચૂક આવી શકે છે તો એકવાર ટેલી કરી લઉં કદાચ કોઈ રકમમાં ભૂલ હોય તો ઓ સોરી હો એક ભૂલ આવી છે અહીંયા માઇનસ છે હા સોરી એક ભૂલ આવી છે મૂળ ચિહ્ન હતું પણ ચિહ્ન નજરમાં નથી આવ્યું એટલે આ માઇનસ થશે એટલે આ માઇનસ થશે રાઈટ ઓકે ખ્યાલ આવી જાય દાખલાની ગણતરી કરતાં કરતાં તમે આગળ વધો એટલે લગભગ તમને ખ્યાલ આવી જ જાય
कि कई भूल आ रही है, माइनस थ्री एन प्लस एन, ओके थी गयु, माइनस त्रण माइनस त्रण माइनस त्रण माइनस त्रण, राइट। चलो हवे आ बाजू छ एम ने माइनस एम एटले माइनस सात एम अने त्रण एन अने एमांथी एन जाय एटले माइनस बे एन थई गयु। बन्ने बाजू माइनस काढ नाखीए तो सात एम बराबर टू एन, ओके। हवे आ बाजू एम जेम एन नो गुणो तो एम नीचे एन नीचे जता रहेशे, आ बाजु एन नीचे जशे तो आ बे ऊपर रहेशे ने पेला सात आ बाजू नीचे आवशे। जे चौकड़ी गुणाकार करिए ने ए चौकड़ी गुणाकारनी अंदर आपणे ने पदों छूटा कर्या छे, बराबर। તેથી એમ અપોન એન બરાબર બે અપોન સાત, તેથી એમ જેમ એન બરાબર બે જેમ સાત, આ તમારો જવાબ, ઓકે। તો આ પ્રમાણે ગણતરી થાય, ચલો નોટ કરી દો। આ ગણતરી કરવી હોય તો તમને એ જ મળશે, ગણતરી કરવાની કોઈ જરૂર નથી, પણ તો કરવી હોય તો જોઈ લઈએ, બાકી આમાં તમને પ્રમાણમાં આ જ મળવાનું। જુઓ આ બાજુ ગુણાકારમાં છે સિક્સ એમ પ્લસ સિક્સ એન બરાબર માઇનસ એઇટ એમ પ્લસ ટેન એન, રાઈટ થઈ ગયું। આ બાજુ ગુણાકાર થઈ ગયા એટલે સિક્સ એમ, આ બધા આઠ એમ કરી બાજુ એટલે પ્લસ આઠ એમ, ટેન એન આ પેલા આવડ લઈ જઈએ એટલે માઇનસ સિક્સ એન, એન એક તરફ લઈ ગયા એમ એક તરફ લઈ, તો આઠ ને સો ચૌદ એમ બરાબર દસમાંથી છ જાય એટલે ચાર એમ, બંનેને બે વડે ભાગો સાત એમ બે એન, તેથી એમ અપોન એન બરાબર બે અપોન સાત, ઓકે। તેથી એમ જેમ એન બરાબર બે જેમ સાત, એટલે આની અંદર તો તમે બેમાંથી કોઈ એક ગણતરી કરો ને તો પણ તમને જવાબ એ જ મળશે, ઓકે। બે ગણતરી કરવાની કોઈ જરૂર નથી, નોંધ કરી દેજો। ચલો આ દાખલો પૂરો થઈ ગયો, હવે એક બીજો દાખલો જોઈએ, થોડો અલગ છે તો ધ્યાન આપો એને। આ બધા અંતવિભાજનના અને મધ્યબિંદુના યામ પર આધારિત દાખલા છે, તો મધ્યબિંદુના યામ પર આધારિત દાખલાઓની અંદર આપણે આ ગણતરી જોતા રહીશું અને અંતવિભાજન। હજુ એક દાખલો છે એવો, બધા અલગ અલગ અવનવા દાખલાઓની ગણતરી હું તમને કરાવું છું, બીજા જે દાખલાઓ કદાચ હોય આના સિવાયના આને લગતા એ દાખલાની ગણતરીની પ્રેક્ટિસ તમારે કરતા રહેવું। ચલો એના પછી ધ્યાન આપજો। એ બે એ માઇનસ બે બે અને બી બે આઠ ને જોડતા રેખાખંડના રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। એ માઇનસ બે બે અને બી આઠ બરાબર ને જોડતા રેખાખંડનું સમાન ભાગમાં વિભાજન કરો, ચાર રેખાખંડના સમાન ભાગમાં વિભાજન કરવાનું। આપણે ત્રિભાગનો તો એક દાખલો જોયો, ત્રણ ભાગોની અંદર વિભાજન કરતો એક દાખલો આપણે ગયા લેક્ચરમાં જોયો, તો આ ચાર ભાગોની અંદર એનું વિભાજન કરવાનું છે। તો ચલો એક રેખાખંડ દોરીશું આપણે, ચલો બિંદુ એ, આ બિંદુ બી બરાબર, એના યામ છે માઇનસ બે બે અને બીના યામ છે બે આઠ, ઓકે। હવે આના ચાર ભાગ કરવાના, ચાર એક સમાન ભાગ કરવાના, અગાઉ એક દાખલાની ગણતરીમાં ત્રણ ભાગ હતા એટલે ત્રિભાગ હતું, આ ચાર ભાગ કરવાના। હવે ચાર ભાગની અંદર તમારે સરખામાં ચાર ભાગનું વિભાજન કરવું હોય, ચાર સરખા ભાગમાં વિભાજન કરવું હોય તો તમારે વચ્ચે ત્રણ બિંદુના યામ શોધવા પડે। માનો કે ચલો આપણે ત્રણ બિંદુ યામ મૂકી દઈએ, ચલો એ અહીં એક અહીંયા મૂકીએ, એક અહીંયા મૂકીએ અને એક આ જગ્યાએ મૂકીએ, તો આને પી નામ આપો, આને ક્યુ નામ આપો ને આને આર નામ આપો, નામ આપો। હવે તમે જુઓ એક બે ત્રણ અને ચાર, આ ચાર સમાન ભાગ થઈ ગયા, તો હવે આપણે આના યામ શોધવાના છે। હવે તમે વિચારશો કે આટલાના યામ કઈ રીતે શોધવાના, તો એક વસ્તુ જનરલી ત્રિભાગના જે ત્રિભાગની જે ગણતરી છે ને એના કરતાં આની ગણતરી સહેલી છે, કારણ કે ત્રિભાગમાં શું હતું અંતર વિભાજનની ગણતરી કરવી પડતી હતી,
જ્યારે ચાર ભાગની અંદર ચાર રેખાખંડમાં ચાર ભાગની અંદર સમાન ભાગમાં વિભાજન કરવું હોય તો આમાં અંત વિભાજનની આમાં મધ્યબિંદુના યામના સૂત્રની મદદથી આપણે ગણતરી કરવાની. કેમ કે તમે જુઓ અત્યારે હાલ આવી એક વસ્તુ જોઈ લો, ક્યુ બિંદુ. આ ક્યુ બિંદુ છે એ અને બીના બિલકુલ મધ્યમાં છે. કારણ કે આ બાજુ પણ બે સરખા ભાગ છે, આ બાજુ પણ બે સરખા ભાગ છે. એટલે આપણે સૌ પ્રથમ પહેલાં ક્યુના યામ શોધી કાઢીએ, કેમ કે એ મધ્યબિંદુના યામ છે, બરાબર. અને ક્યુના યામ જ્યારે શોધાશે ત્યારે એની મદદથી પી મિડલમાં આવી જશે, અને પી મિડલમાં આવી જશે એટલે એ અને ક્યુની મદદથી પીના યામ મળશે, એ પણ મધ્યબિંદુની ગણતરી. અને ક્યુ અને પીની વચ્ચે આર આવી જશે એટલે આરના યામ પણ શોધવા માટે મધ્યબિંદુની ગણતરી. એટલે આમાં ગણતરી ત્રણ છે, પણ ત્રણે ત્રણ ગણતરી મધ્યબિંદુના યામના સૂત્રની મદદથી છે. આ દાખલાની અંદર અંતવિભાજનનું સૂત્રનો ઉપયોગ નથી. તો ચલો સૌ પ્રથમ પહેલાં આપણે ક્યુ શોધીશું, પહેલાં ક્યુ શોધીશું. હા, પછી એક વસ્તુ તો એક વસ્તુ ફાઇનલ કહી દો કે તમારામાંથી કોઈ વિદ્યાર્થી એમ કહે કે મારે તો પહેલાં પી શોધવું છે તો પછી અંતવિભાજનની ગણતરી જરૂર પડશે. પણ અંતવિભાજનની ગણતરી ન કરવી હોય અને મધ્યબિંદુની ગણતરીના યામની ગણતરીથી તમારે સરળતાથી એનું પૂરું કરવું તો પહેલાં દાખલો પૂરો કરો તો પહેલાં ક્યુ શોધો, પહેલાં પી શોધશો નહીં, પહેલાં આર પણ ન શોધો, પહેલાં ક્યુને શોધો. તો જુઓ આવું લખું છું, રેખાખંડ એ બીનું મધ્યબિંદુ ક્યુના યામ, રેખાખંડ એ બીનું મધ્યબિંદુ ક્યુના યામ. તો રેખાખંડ એ બીનું મધ્યબિંદુ ક્યુ છે તો મધ્યબિંદુમાં તો ખબર છે ને તમને, આ પહેલો યામ માઇનસ બે, આનો પહેલો યામ પ્લસ બે અને ભાગ્યા બે, બરાબર. ક્યુ એક્સ વાય આ રીતે મૂકવાનું સૂત્ર, બરાબર. બીજું ચલો, આનો પહેલો વાયનો પહેલો યામ બે, આનો પહેલો યામ આઠ ભાગ્યા બે, તો શું આવશે? માઇનસ બે માઇનસ બે એટલે ઝીરો ભાગ્યા બે, અને આઠ બે દસ ભાગ્યા બે, એટલે આ શું આવે? ઝીરો. અને આને આવશે પાંચ. બોલો આ કોના યામ આવ્યા? આવ્યા આ યામ આવ્યા ક્યુના. લખવા જોઈએ તો છેલ્લે લખું છું, ક્યુ ઝીરો પાંચ આવ્યા. તો હવે આ યામ મળી ગયા, જેટલા યામ મળે એટલા નોંધતા રહો, બરાબર. ક્યુના યામ મળી ગયા, મળી ગયા તો પછી હવે પીના યામ શોધો. તો પી વચ્ચે વચ્ચે આવી ગયું તો લખું છું, રેખાખંડ એ ક્યુ અરે સોરી હા એ ક્યુનું મધ્યબિંદુ પીના યામ પી એક્સ વાય બરાબર. હવે આ બે લેવાના, તો માઇનસ બે વત્તા ઝીરો ભાગ્યા બે અને બે વત્તા પાંચ ભાગ્યા બે થઈ ગયું. તો કેટલા હશે? માઇનસ બે એટલે માઇનસ બે ભાગ્યા બે અને અરે સાત ભાગ્યા બે. તો માઇનસ બે એટલે માઇનસ એક અને સાત ભાગ્યા બે. આ કોના યામ આવ્યા? આ પીના યામ આવી ગયા, માઇનસ એક અને સાત દ્વિતીયાંશ. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે બીજી વાત, આના યામ શોધવાના. તો ત્રીજી ગણતરી, આમાં ત્રણ ગણતરી થશે. રેખાખંડ ક્યુબીનું મધ્યબિંદુ આરના યામ, તો એમાં શું આવશે? ક્યુ સોરી આર એક્સ વાય બરાબર ઝીરો પ્લસ બે ભાગ્યા બે અને પાંચ પ્લસ આઠ ભાગ્યા બે. તો જે બે ભાગ્યા બે અને અરે આઠ ને પાંચ તેર ભાગે બે, એટલે અરે આવશે એક અને આવશે તેર દ્વિતીયાંશ. આ કોના યામ આવ્યા? અંતે આ આરના યામ, એક અને તેર દ્વિતીયાંશ. ઓકે, તો આ પ્રમાણે આ રીતે ત્રણ મધ્યબિંદુના યામની ગણતરીથી આ દાખલાનો આ ચાર સમાન બિંદુઓના યામને શોધી શકાય. હવે તમે આ બધા યામ પર મૂકી દેશો તો તમને પી ક્યુ અને આરના યામ તો તમને મળી ગયા, બરાબર. આ પ્રમાણે દાખલો ગણાય નોંધ કરી લેજો. ચલો હવે એક દાખલા નવા દાખલાની ગણતરી કરીએ. હવે આપણે અંતવિભાજન સૂત્રની અંદર આ છેલ્લા દાખલાની ગણતરી પર લઈએ છીએ, પછી બાકીના દાખલાની ગણતરી તમે ઘરે કરતા રહેજો. કેમ કે જનરલી બધા દાખલાની અંદર અંતવિભાજન અને મધ્યબિંદુના યામના સૂત્રનો જ ઉપયોગ થાય છે. જુઓ એક દાખલો, જો ત્રણ ત્રણ
छ वाय सात अरे एक सात अने पांच छ ये समांतर बाय चतुष्कोण ना ना क्रमिक शिरोबिंदु होए तो एक्स अने वाय शोधो एक्स अने वाय शोधो चार बिंदु आपेला छे फरी बोलू छू त्रण त्रण छ वाय एक्स सात अने पांच छ ये समांतर बाय चतुष्कोण ना क्रमिक शिरोबिंदु होए तो एक्स अने वाय शोधो सबा छे आपेलो छे અને એના ક્રમિક શિરોબિંદુ છે તો આપણે એક સમાંતરવાય ચતુષ્કોણની આકૃતિ દોરીશું સમજવા માટે તો સમાંતરવાય ચતુષ્કોણની આકૃતિમાં જોઈએ સમજી લો કે આ ચાર બિંદુઓ નામ આપી દીધી એ બી સી અને ડી ચાર શિરોબિંદુઓ ક્રમિક છે તો ક્રમિકમાં પહેલાં આપણે ત્રણ ત્રણ બિંદુ આપીશું એના આ બીજું છે એટલે એને બી તરીકે આપીશું છ વાય આ ત્રીજું છે એટલે એને આપણે સીના યામ તરીકે આપીશું એક્સ એક્સ સાત અને ચોથું બિંદુ ડી છે જેના યામ આપીશું પાંચ છ બરાબર આ ચાર શિરોબિંદુઓ ક્રમિક બતાવી દીધા જેની અંદર એક્સ અને વાય અજ્ઞાત છે જેના યામ આપણે શોધવાના છે હવે તમે સબાચના ગુણધર્મોની અંદર જાણો છો કદાચ કે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એના વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે ઘણા વિદ્યાર્થીઓને તર્ક વિતર્ક હશે કે આમાં શું કરવાનું આમાં એક્સ અને વાયના યામ શોધવા માટે શું કરીશું કોઈ વિચારે કે ડિસ્ટન્સ શોધીશું એ બી બી સી સી ડી ડી એ તો પણ ડિસ્ટન્સથી પણ કોઈ મતલબ નહીં ડિસ્ટન્સ શોધી હા ડિસ્ટન્સ શોધવાથી પણ શક્ય બનતું હોય કે ધારો કે એ બીનું ડિસ્ટન્સ શોધો સામે સીડીનું ડિસ્ટન્સ શોધો હવે એ બીનું ડિસ્ટન્સ સીડીનું ડિસ્ટન્સ સરખું છે એટલે કારણ કે સબાચે છે ને એટલે સબાચે સામસામેની બાજુ સરખી હોય ચલો બીસી ડિસ્ટન્સ શોધો અને એની સામે એડી ડિસ્ટન્સ શોધો તો એને સરખાવો પણ એ બધી સરખામણી કરવા જશો તો એની ગણતરી બહુ મોટી થઈ જાય છે બરાબર પણ આપણે એક સરળ ગણતરીથી આગળ વધવાનું છે જેની અંદર તમારે મધ્યબિંદુના યામનો ઉપયોગ થશે હવે હું તમને કહું બતાવું તમને શું ટૂંકમાં કઈ રીતે ગણતરી કરવી ધારો કે તમને એક નિયમ તો ખબર છે કે ભાઈ સમાંતર બાય ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે દુભાગે એટલે ખ્યાલ છે કે આ બિંદુ અહીંયા જે છે હા એ આ બંને આ રેખાખંડ અને આ બંને રેખાખંડને સરખા ભાગમાં વિભાજન કરે આ સરખા ભાગમાં વિભાજન કરે એનો મતલબ આ બિંદુ છે ને અહીંયા જે આ બિંદુ જેને આપણે નામ આપી દઈએ પી આ પી બિંદુ છે એ એસીનું પણ મધ્યબિંદુ કહેવાય અને બીડીનું પણ મધ્યબિંદુ કહેવાય બંનેના મધ્યબિંદુ તરીકે છે તો આપણે મધ્યબિંદુના યામથી સરળ ગણતરી કરી દઈશું કેમ કે આપણે બહુ ટફ ગણતરી પર જવાના અંતવિભાજનની ગણતરી અંતવિભાજનના પોઈન્ટ પર જ આ દાખલો છે એટલે મધ્યબિંદુના યામનો તો જુઓ હવે એસીનું મધ્યબિંદુ છે પી લખું છું રેખાખંડ એસીનું મધ્યબિંદુ પી છે તથા રેખાખંડ બીડીનું મધ્યબિંદુ નું મધ્યબિંદુ એ પણ પી છે મતલબ બંનેના મધ્યબિંદુ સરખા છે એક જ છે એમ સરખા એટલે એક જ છે તો આપણે ટૂંકમાં લખી છે કે ભાઈ એ સીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ બંનેના મધ્યબિંદુ તો સહેમત થયા ને બંને કેવા થયા સરખા થયા એસીનું મધ્યબિંદુ અને બીડીનું મધ્યબિંદુ બે પી જ છે બંનેના યા બંનેનું મધ્યબિંદુ પી જ છે એટલે એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ હવે એસીનું મધ્યબિંદુના યામ આપણે જઈએ તો એ અને સીનો સરવાળો કરીએ એના મધ્યબિંદુના યામ શું તમારે તો ત્રણ પ્લસ એક્સ ભાગ્યા બે કેમ કે યાદ છે ને તમને ખબર છે ને કે મધ્યબિંદુના યામ શોધવા માટે શું કરવું પડે તો ત્રણ આનો પહેલો યામ એક્સ બરાબર તો હારે પેલું ત્રણ પ્લસ સાત ભાગ્યા બે થઈ ગયા આ મધ્યબિંદુને યામની ગણતરીમાં મૂકી દીધા પદો ત્રણ વત્તા એક્સ ભાગ્યા બે ત્રણ વત્તા સાત ભાગ્યા બે ઓકે તો આ બાજુ એ રીતે બીડીમાં છ વત્તા પાંચ ભાગ્યા બે અને વાય વત્તા છ
भाग्या बे। ओके, बिल्कुल सीम्पल गणतरी। हम जुजे ध्यान आपजो, तो पहला याम साथ पहलो याम सरखाओ, बीजा याम साथ बीजो याम सरखाओ। तो जुओ अँ थ्री प्लस एक्स अपॉन टू बराबर सिक्स प्लस फाइव अपॉन टू, बराबर पहला याम साथ पहलो याम सरखाओ। थ्री प्लस सेवन अपॉन टू बराबर वाय प्लस सिक्स अपॉन टू। ओके, हवे बे बे जता रहे नीचे थी, बराबर तो शू वध्यु बोलो, थ्री प्लस एक्स बराबर अगियार, तेथी एक्स बराबर अगियार माइनस त्रण, तेथी एक्स बराबर आठ। आई गया यहाँ एकदम सरल गणतरी। फरती आ बाजू जुओ, तो अहीं पण बे बे जता रहेशे, तो सात ने त्रण दस, वाय प्लस छ, तेथी वाय बराबर दस माइनस छ, अने तेथी वाय बराबर चार। आ वाय ना यहाँ, तेथी बोलो एक्स अने वाय ना मूल्य केटलुं आई गया, आठ अने चार। बस आ एकदम सरल गणतरी थी, कोई डिस्टन्स शोधवानी जरूर नहीं, एना गुणधर्मो याद ख्याल हो तो तमें सरलताथी आने गणतरी मेळवी शको छो अंतवी मध्यबिंदुना यामनी मददथी। ओके, आ दाखलो नोट करी दो, आ साथे आ अंतविभाजनना दाखलाओनी गणतरी पूरी थई छे। हवे नेक्स्ट लेक्चरनी अंदर आपणे क्षेत्रफळ विषयनो नवो अभ्यास करीशुं।